नमस्कार, न्यूज बुलेटिन में आपनुं स्वागत छे। हूँ छू पंकज शर्मा। शुरुआत करीशुं महत्वपूर्ण खबर थी। भरूच थी आवी रह्या छे समाचार। भरूचना कावली गाम में उनाळामां चोमासा जेवो माहौल जोवा मळ्यो। नवी नगरी विस्तार में ज्यां जुओ त्यां पाणी ज पाणी जोवा मळी रह्युं छे। रस्ता होय के पछी आसपासना जाहेर मार्गो, खेतरो होय के पछी खेतरे जवाना रस्ताओ होय, तमाम विस्तारो पाणी में देखाई रह्या छे। आ तस्वीरो जुओ। केनाल में गाबड़ू पड़ी गयु अने पाणी छे ए गामों में घुसी गया। गामना तमाम रस्ताओ पर पाणी छे। सारोद थी कोरा कावली जती माइनोर केनाल मा गाबड़ू पड़ी गयु अने परिस्थिति आ जोवा मळी रही छे। हजारों लीटर पाणी नो वेड़फाट थई गयो। खेतरो मा पाणी भराई गया अने स्थानिकोनो जंबूसर नर्मदा निगमना अधिकारीओ सामे आक्षेप पण छे। तेमनुं कहेवुं छे कि बेदरकारीना कारणे वारंवार आ केनाल मा गाबड़ा पड़ता रहे छे। तो बन्ने तस्वीरो आपने बतावी रह्या छे। भरूच थी आवी रह्या छे आ दृश्यो। कावली गाम में उनाळामां चोमासा जेवो माहौल अमे आपने बताई रह्या छे, कारण के अहींया केनाल में गाबड़ू पड्यु अने केनालनुं जे पाणी छे ए आसपासना गामना तमाम विस्तारोमां अने खेतरोमां फरी वळ्यु। नवी नगर विस्तारमां ज्यां जुओ त्यां पाणी ज पाणी छे। અમારા કાવલી કોળા માઇનોર જે છે એ માઇનોર તૂટી ગયેલી છે અને એનું પાણી ભરૂનાર નવી નગરીની અંદર ચોમાસા જેવી પરિસ્થિતિ છે। આ અધિકારીઓ વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પણ દિવસ હજુ ધોવાણ નથી આવેલા અને રિપેર પણ કરેલું નથી, એના કારણે કોરાના ખેડૂતો પાણીથી વંચિત રહેલા છે। तो वधु माहिती साथे संवाददाता भरूचथी विरल राणा जोड़ाया छे। विरल, जे रीते भरूचमां गाममां उनाळामां चोमासा जेवी परिस्थिति सर्जाई छे, खरेखर आ केसमां बेदरकारी कोनी छे? नर्मदा निगमना अधिकारीओनी छे के पछी केनालनुं कामकाज ज खराब थयुं छे? जी चौक्स थी पंकज, जणाई दऊं के आ जे नर्मदा निगमनी जे नहेर छे तेना अधिकारीओनी बेदरकारी सामे आवी छे। जे समये आ नहेरो बनती होय छे ते समये अधिकारीओ द्वारा ध्यान ना आपवाने कारणे कॉन्ट्राक्टरो द्वारा भ्रष्टाचार થતો હોવાના કારણે આ નહેરોનું કામ ચકલારી થતું હોય છે, જેના કારણે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે। જી વિરલ, આ જે કેનાલનું પાણી ગામમાં ફરી વળ્યું છે ત્યારે કેટલા ખેતરોમાં આ પાણી ફરી વળ્યા છે, નુકસાન શું છે અને હજુ સુધી કોઈ અધિકારી અહીંયા ફરક્યો છે ખરો? જી ચોક્કસથી પંકજ, જે પ્રમાણે નહેરનું ગાબડું પડ્યું છે તેને લઈને નજીકના આવેલી નવી નગરી વિસ્તાર તરફ સમગ્ર પાણી ફરી વળ્યું છે અને આસપાસ જે 10-15 જે ખેતરો છે તેમાં પાણી ફરી વળ્યું છે, જેના કારણે ખેડૂતોના પાકોને બી નુકસાન થવા પામ્યું છે અને હજુ સુધી અધિકારીઓ કોઈ ફરક ત્યાં નથી સ્થાપ્યો। તો વિરલ, તમારી કોઈ વાતચીત થઈ શકી છે નર્મદા નિગમ અથવા કેનાલને સંબંધિત જે અધિકારીઓ છે તેમની સાથે કોઈ વાતચીત થઈ શકી છે? નહીં, જે પ્રમાણે આ ઘટના બની છે જેના કારણે નર્મદા નિગમના કોઈ અધિકારીઓ ફોન ઉઠાવવા કોઈ તૈયાર નથી, જેને કારણે ખેડૂતોમાં બી રોષ જોવા મળી રહ્યો છે। જી વિરલ, અત્યારે બી આ પાણી વહી રહ્યું છે? નહીં, અત્યારે જે પ્રમાણે ઘટના સવારની છે જેને કારણે અત્યારે પાણી થોડા થોડા ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે। જી વિરલ, આભાર માહિતી આપવા માટે। તો આ ગામ જે છે એ જોઈ શકો છો કે કેનાલમાં વારંવાર અહીંયા ગાબડું પડે છે અને આસપાસનો જે વિસ્તાર છે તે પાણી પાણી થઈ જાય છે। આ તસવીરોમાં જોતા એવું લાગે કે જાણે ચોમાસું આવી ગયું હોય અને પૂર આવી ગયું હોય, પરંતુ આ પૂર નહીં, કેનાલનું ગાબડું છે અને તેના કારણે આખું ગામ જે છે એ પાણીમાં જોવા મળી રહ્યું છે। અહીંયા અધિકારીઓની બેદરકારીના કારણે આ ગામ પાણીમાં ફરી વળ્યું છે અને ખેતરોની અંદર પાણી જોવા મળી રહ્યા છે। સવાલ એ છે કે હજુ સુધી એક પણ અધિકારી અહીંયા ફરક્યો નથી। કેનાલનું બાંધકામ અને તેમાં ભ્રષ્ટાચાર થયો હોય એ તો તપાસનો વિષય છે જ, પણ જ્યારે આવી ઘટના બને, જ્યારે મહામુલુ પાણી છે એ વેડફાઈ જાય ત્યાં સુધી 24 કલાકમાં પણ એક અધિકારી અહીંયા નથી દેખાતો। અને ખેડૂતોની રજૂઆત થઈ, અમારા સંવાદદાતાએ પણ અધિકારીઓનો સંપર્ક કર્યો, એમના ફોન જ નથી લાગતા। આ પરિસ્થિતિ છે વિભાગના અધિકારીઓની, આ પરિસ્થિતિ છે આળસુ એવા અધિકારીઓની કે જે ફોન પણ નથી ઉપાડતા, એસી કેબિનમાંથી બહાર નથી નીકળતા અને આ સ્થાનિક લોકો જે છે એમને કેવી હાલાકી પડી રહી છે એ જોવાવાળું કોઈ નથી। અને સરકાર મોટી મોટી વાતો કરતી હોય, પરંતુ આ નીચેના જે અધિકારીઓ છે એ કેટલું કામ કરે છે, કેટલી સક્રિયતાથી કામ કરે છે, એમની જે જવાબદારી છે એ જવાબદારી કેટલી સક્રિયતાથી નિભાવે છે એની દેખરેખ, એનું મોનિટરિંગ કોઈ કરતું જ નથી અને એના કારણે જ અધિકારીઓને તો બખ્ખા થઈ જ ગયા છે, પણ નુકસાન ખેડૂતોને અને સ્થાનિક લોકોને થાય છે।
બનાસકાંઠાના છાપીમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. રખડતા ઢોરે રાહદારી પર હુમલો કરી દીધો. સ્થાનિકોએ ઢોરના હુમલાથી રાહદારીને બચાવ્યો. રાહદારીને પટકીને મારતા ઘાયલ થયો. ઢોરના હુમલાથી બચાવવા સ્થાનિકોએ ઘાયલની ટીંગાટોડી કરીને બચાવ્યો. ઘાયલને છાપીના પીએચસીમાં સારવાર માટે ખસેડ્યો હતો. વડગામ તાલુકાના છાપીમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. લોકો પણ હવે આ ઢોરના હુમલાનો ભોગ બને તો નવાઈ નહીં. રાહદારીને રખડતા ઢોરે અડફેટ લીધો છે. આવા બનાવો હવે અહીંયા આમ થઈ ગયા છે, સામાન્ય થઈ ગયા છે. ઢોરના હુમલાથી બચાવવા સ્થાનિકોએ પણ અહીંયા પ્રયત્ન કર્યા. આ તસવીરો જુઓ. બનાસકાંઠામાં જ આ પ્રકારના દ્રશ્યો નથી, મોટાભાગના તમામ શહેરોની અંદર હવે રખડતો જે રંજાડ છે, રખડતી રંજાડ એ લોકોને હવે ડરાવી રહી છે. કારણ કે હવે લોકો ઈજા તો પામી જ રહ્યા છે, સાથે સાથે ઘણી જગ્યાએ જીવલેણ, જીવ ઉપર પણ જોખમ ઊભું થયું છે. વધુ માહિતી સાથે બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે. કિશોર, રાહદારીને પટકીને મારતા ઘાયલ થયો છે, આખી આ ઘટના શું હતી અને છાપીમાં રખડતા ઢોરનો ત્રાસ છે કે પછી જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ છે? પંકજ, બનાસકાંઠા જિલ્લાના તમામ વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ છે. રખડતા ઢોરોના અનેક વિડીયો સામે આવતા હોય છે, જેમાં રાહદારીઓને રખડતા ઢોરો જે ઈજાઓ પહોંચાડતા હોય છે. અત્યારે આ છાપીનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે જે રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. એક ઢોર આવે છે અને એક વ્યક્તિને ઈજા પહોંચાડે છે અને પછી તે વ્યક્તિને બચાવવા માટે અન્ય વ્યક્તિઓ આવે છે અને આ રખડતા ઢોરને દૂર કરે છે અને તે વ્યક્તિને બચાવીને સારવાર અર્થે છાપી પીએચસીમાં લઈ જવામાં આવે છે અને વ્યક્તિનો જીવ લોકો દ્વારા રખડતા ઢોરોથી બચાવવામાં આવે છે. આ રખડતા ઢોરોને લઈને અનેકવાર રજૂઆતો પણ થાય છે, છતાં પણ સરકાર જે અધિકારીઓ છે, જે વહીવટી તંત્રના જે અધિકારીઓ છે, તેમના દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવાતા નથી અને આમ જ રખડતા ઢોરોનો ત્રાસનો ભોગ જે છે તે લોકો બનતા રહે છે. પંકજ જી, આભાર કિશોર માહિતી આપવા માટે. સુરતમાં બે વર્ષની બાળકીના મોત કેસમાં અટકાયત થઈ છે. સચિન પોલીસે એક આરોપીની અટકાયત કરી લીધી છે. ગઈકાલે સાંજે 4 વાગે બાળકી ગુમ થઈ ગઈ હતી. બાળકીના પિતાએ પોલીસને જાણકારી કરતા શોધખોળ હાથ ધરી હતી. શોધ કરતા બાળકીની હત્યા કરાયેલ મૃતદેહ મળ્યો હતો. બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો પરિવારજનોનો આરોપ હતો. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આ બનાવ બન્યો હતો. બાળકી મચ્છર સાહેબને પોલીસ નાવાના 1/2 કલાકમાં છોકરી મળી ગઈ. ગામના એક એક લોકો છોકરીને શોધવામાં પડ્યા હતા ને તળાવની પાર પરથી છોકરી મળી આવેલી. યુસુફ, એનું નામ મૂળ તો ઇસ્માઇલ છે, બધા યુસુફથી જ ઓળખે છે ને મૂળ આલીપુર ગામના છે ને હાલ કફલેટા ગામમાં એ ભાડેથી રહે છે. અમદાવાદ મહાનગરપાલિકામાં રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં હાટકેશ્વર બ્રિજનો મુદ્દો સૌથી મુખ્ય રહ્યો. આ બેઠકમાં રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ દ્વારા, અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા શહેરમાં કયા કયા બ્રિજ બનાવવામાં આવ્યા તેની માહિતી આપવામાં આવી. તૂટેલા બ્રિજના સેમ્પલને રૂરકી મોકલવામાં આવ્યા. આ રિપોર્ટ 2 દિવસમાં આવવાની શક્યતા છે, જે બાદ ખ્યાલ આવશે કે ડિઝાઇનનો ફોલ્ટ છે કે મટીરીયલ નબળી ગુણવત્તાનું વાપરવામાં આવ્યું છે. આપણા અમદાવાદ શહેરના હું તમને જો વાત કરું તો લગભગ વટવા અંબિકા બ્રિજ, જસોદાનગર બ્રિજ, ગોતા રેલવે બ્રિજ, દિનેશ ચેમ્બર બ્રિજ અને અત્યારે હાલમાં એક આપણો પલ્લવ પ્રગતિ બ્રિજ છે, એમ કરીને 1, 2, 3, 4, 5, 6 બ્રિજ લગણા, 6 બ્રિજ લગણાય એ પ્રમાણે અત્યાર સુધીમાં એને આટલા બ્રિજો બનાવ્યા. એટલે પછી એમાં ડિઝાઇનનો ફોલ્ટ છે કે એના મટીરિયલમાં ફોલ્ટ છે કે શેના કારણે આ બન્યું, કેમ કે આપણા માટે સૌથી પહેલી પ્રાયોરિટી અમદાવાદના નગરજનોના જાનમાલ લઈને એમના અમને કોઈ નુકસાન ના થાય એની જવાબદારી છે. એટલે બ્રિજ અમે એટલા માટે જ બંધ કર્યો છે કે જ્યાં સુધી આના તમામ રિપોર્ટ ન આવી જાય, જ્યાં સુધી આપણે કોઈ તથ્યો પર ના પહોંચીએ ત્યાં સુધી આ બ્રિજ અમે ચાલુ નથી કરવાના. આપણા અને હવે વાત ગુજરાતી વિશે ફરજિયાત કરવાની. ગુજરાત વિધાનસભામાં ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષા શિક્ષણ અને અભ્યાસ બાબતનું બિલ આજે ગૃહમાં રજૂ થવાનું છે. ધોરણ 1 થી 8 સુધી ગુજરાતમાં અભ્યાસ કરાવતી તમામ શૈક્ષણિક સંસ્થાઓએ ભણાવવું પડશે ગુજરાતી. બિલમાં કાયદાના ભંગ સામે કડક જોગવાઈ પણ રખાશે. જો પહેલી વખત નિયમનો ભંગ કરવામાં આવશે તો 50,000 દંડ અને બીજી વખત નિયમનો ભંગ થશે તો 1,00,000 દંડ વસૂલ કરવામાં આવશે અને જો ત્રીજી વાર ભંગ થાય તો 2,00,000 દંડ અને જો 3 થી વધુ વખત નિયમનો ભંગ થાય તો સંસ્થાની માન્યતા પણ રદ કરવામાં આવશે.
કરેલો હતો। રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વનું બિલ કહી શકાય તેવું ગુજરાતી ભાષાને ફરજિયાત કરતું બિલ જે છે તે લાવવામાં આવી રહેલું છે। આપણી સાથે રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા છે, તેમની સાથે જ વાત કરીએ। પ્રફુલભાઈ, ગુજરાતી ભાષા ફરજિયાત કરવા માટેનું આ બિલ છે, શું કામ કાયદો બનાવવાની જરૂર પડી? જો કે ગુજરાતની અંદર ઇંગ્લિશ મીડિયમની ઘણી બધી શાળાઓ છે જ્યાં ઇંગ્લિશ મીડિયમની અંદર સારું શિક્ષણ આપી રહ્યા છે, પરંતુ માતૃભાષા એ ગુજરાતી ગુજરાતમાં રહીને માતૃભાષા શીખે એ હેતુસર પહેલા ધોરણથી એક ફરજિયાત વિષય ગુજરાતી, એમને ગુજરાતીનું નોલેજ મળે, એમનું જ્ઞાન મળે ગુજરાતી ભાષાનું, એ હેતુથી આદરણીય મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે આ વિધેયક પસાર કરવામાં આવ્યું છે। અને ઘણી શાળાઓ એવી છે જ્યાં પૂર્ણ ઇંગ્લિશ મીડિયમની જ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતી ભાષા બાળક શીખે એ હેતુ છે। પ્રભુભાઈ, ખાસ કરી અને દંડની જોગવાઈઓ કેવા પ્રકારની છે, કેવા પ્રકારના કાયદો બનશે? એ દંડ વિધેયક હમણાં પસાર થઈ જશે એટલે ખ્યાલ આવશે। દંડની જોગવાઈઓ પહેલો બીજા ત્રીજા સ્ટેપ પર દંડ કરીને આનું ફરજિયાત અમલીકરણ થાય એ વિધેયક પસાર થઈ રહ્યું છે, અને આવનારા સમયમાં દરેક શાળાઓ લોક જો કે સ્વેચ્છાએ આ વાત સ્વીકારી છે અને ફરજિયાત ગુજરાતી વિષય એમાં અમલીકરણ કરશે એવી અમને આશા છે। તો બિલકુલ, વિધાનસભાની અંદર આ જે બિલ છે તે મહત્વનું પસાર થવા જઈ રહેલું છે અને જેની અંદર દંડની જોગવાઈ સહિતની શાળાની માન્યતા રદ સુધીની જે કલમો છે તેની અંદર દાખલ કરવામાં આવશે અને આગામી દિવસોની અંદર તમામ જે શાળાઓ છે તેની અંદર ધોરણ 1-8ની અંદર ફરજિયાતપણે ગુજરાતી ભાષા ભણાવવી પડશે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। બનાસકાંઠામાં બટાકાના ભાવ અંગે એમએલએ પત્ર લખ્યો છે। ડીસા એમએલએ પ્રવીણ માળીએ સીએમને પત્ર લખ્યો છે, બટાકામાં આવેલી મંદીમાં સહાય આપવા રજૂઆત કરી છે। કોલ્ડ સ્ટોરેજનું ભાડું, ટ્રાન્સપોર્ટમાં સબસિડીની માંગ કરવામાં આવેલી છે। 2015-17માં અપાયેલી સહાયની જેમ ફરીથી સહાયની માંગ આ પત્રમાં કરવામાં આવેલી છે। તો બટાકાના ભાવ અંગે એમએલએ સીએમને પત્ર લખ્યો છે, કારણ કે બટાકાના ભાવ તળિયે બેસી ગયા છે અને ખેડૂતોને નુકસાન ન જાય તે માટે મંદીમાં સહાય આપવા માટે રજૂઆત કરી છે। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ સીએમને પત્ર લખ્યો છે। હોળી પહેલા કમોસમી વરસાદ કહેર મચાવશે, હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે 3 દિવસ માવઠાનો માર કેટલાક વિસ્તારોને ગમરોળશે। હવામાન નિષ્ણાતની મોટી આગાહી, આગામી 4 માર્ચથી રાજ્યમાં માવઠાના એંધાણ, બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર। કેટલાક દિવસથી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે। ખેતરોમાં ઉભા પાક પર કમોસમી વરસાદના વાદળો ઘેરાઈ શકે છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી કે આગામી 4 માર્ચથી રાજ્યમાં માવઠું પડી શકે છે। બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર બની રહ્યું છે, જે 4 માર્ચ સુધીમાં સાયક્લોન સુધી જઈ શકે છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી। આગામી 4, 5 અને 6 માર્ચે રાજ્યમાં માવઠાના એંધાણ છે। જો કે હવામાન નિષ્ણાતનું માનવું છે કે માવઠાની તીવ્રતા ઓછી હશે, ધોધમાર વરસાદ નહીં પડે, પરંતુ આ વરસાદ 60-70% આવરી લેશે। માર્ચની શરૂઆતમાં જ હોળીનો તહેવાર છે, ત્યારે કમોસમી વરસાદ ખેડૂતોની હોળી બગાડે તેવી શક્યતા છે। હોળી અગાઉ 3 દિવસમાં જ રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે। જીરુની ખેતી કરતા ખેડૂતો માટે જીરુ કોહિનૂર સાબિત થઈ રહ્યું છે, બોટાદ યાર્ડ જીરુથી છલકાઈ રહ્યું છે। બોટાદના યાર્ડમાં જીરુની બમ્પર આવક, બોટાદના યાર્ડમાં જીરુના થયા ઢગલા, જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યા છે જીરુના થપ્પા। જીરુની ફોરમથી મહેક્યું બોટાદ, યાર્ડમાં ક્યાંય પગ મૂકવાની પણ નથી જગ્યા। જીરુની વધી આવક, વધ્યા ભાવ ખેડૂતોના ચહેરા ખીલ્યા, કેમ કે દર વર્ષે જીરુનું વાવેતર કરી પસ્તાતા અન્નદાતાની આ વખતે મહેનત પડી છે। જીરુનું વાવેતર કરી ખેડૂતો હરખાઈ રહ્યા છે। બોટાદ માર્કેટિંગ યાર્ડ આમ તો કપાસ માટે વખણાય છે, ત્યારે આ વર્ષે દર વર્ષની સરખામણીએ જીરાની પણ થઈ રહી છે રેકોર્ડ બ્રેક આવક। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષે ભાવ 2500 થી લઈ 3500 સુધી ના મળતા અને આવક રોજની આશરે 5000 મણની રહેતી, જ્યારે આ વર્ષે 10000 મણ જીરાની આવક અને 5000 થી લઈ 6500 સુધીના ખેડૂતોને મળી રહ્યા છે।
જ્યારે આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં જીરુની આવક બોટાદ માર્કેટ યાર્ડમાં થઈ છે. 10-12 હજાર મણ પ્રતિ દિવસ આવક થાય છે જીરુની, અને જીરુના ભાવ આ વર્ષે ખેડૂતોને ખૂબ સારા મળી રહ્યા છે. બોટાદ માર્કેટ યાર્ડમાં 5,000 થી 6,500 સુધીના ઊંચા ભાવ મળી રહ્યા છે. બોટાદ યાર્ડમાં આશરે એક મહિના પહેલા 1,000 થી 1,200 મણ સુધીની જીરુની આવક હતી અને ભાવ પણ સારા મળતા, ત્યારે હાલ ગત વર્ષ કરતા ભાવ પણ ડબલ અને આવક પણ ડબલ થતા ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી. આ વર્ષે બહુ સારા ભાવ રહ્યા છે, પાક સારો થયો છે અને સારા ભાવ રહ્યા છે. ગયા વખતે થોડાક ઓછા હતા, પણ આ વખતે બહુ સારા છે. કેટલા ભાવ છે આ વખતે? આ વખતે 6,000 સુધી આસપાસ વહી જાય છે. ખેડૂતને બહુ ખુશીનો માહોલ. અત્યારે ભાવ 5,055 જેવા છે, ગયા વખતે 2,500 થી 2,000 જેવા હતા. સારું જીરું હોય તો ક્યાં સુધી અત્યારે ભાવ જાય છે? 6,000 થી 6,500 સુધીના ભાવ છે. બીજી તરફ ખેડૂતોને તુરંત નાણાં પણ મળી જતા ધરતીપુત્રોને જીરુએ માલામાલ કરી દીધા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે.